નમસ્કાર, હું ડૉક્ટર ધારા, ડાયટ, યોગા અને આયુર્વેદા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને બોડીને ડિટોક્સ કરવા માટે ફળ, વેજીટેબલ અને અનાજ વિશેની વાત કરીશ. લીંબુ ડિટોક્સ આહારનો મુખ્ય સ્ત્રોત લીંબુ છે. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ચામડી માટે અને ફ્રી રેડિકલની સામે લડવા માટે સૌથી સારું છે. આ સિવાય ખાટા ફળનું શરીર પર એક વિશેષ અસર થાય છે, જે શરીરની પીએચને બેલેન્સ કરવામાં અને રોગ પ્રતિરક્ષા કરવામાં મદદ કરે છે. શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માટે દિવસની શરૂઆત ગરમ પાણી અને એક સ્લાઇસ લીંબુથી કરવી જોઈએ. આદુ, જો વધારે ફેટી ફૂડ ખાવાથી અને આલ્કોહોલ લેવાથી પાચનમાં તકલીફ થતી હોય તો આદુ ખાવાથી નોસિયા, બ્લોટિંગ અને ગેસની તકલીફમાં આરામ મળે છે. આ સિવાય આદુ એન્ટીઓક્સિડન્ટ અને રોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ સારું છે. આદુવાળી ચા અથવા ફળ અને શાકભાજીના રસમાં આદુનો રસ ઉમેરવાથી પાચન શક્તિ વધે છે. લસણ, લસણને હૃદયની બીમારી માટે ફાયદામંદ કહેવામાં આવે છે. તીખી વસ્તુ શરીરને ડિટોક્સ કરવા માટે સારી છે. લસણ એન્ટીવાયરલ, જીવાણુરોધી અને એન્ટીબાયોટિક છે. લસણમાં રહેલું એલી વિષાક્ત પદાર્થોથી લડવામાં મદદ કરે છે. લસણને ખાવાની સૌથી સારી રીત કાચી લસણની કળીને ખાવાની છે. આ સિવાય લસણના સ્વાસ્થ્ય લાભ વિશે જાણવા માટે આ વિડીયો જરૂરથી જોજો. બીટ એન્ટીઓક્સિડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. બીટમાં બીટાલાઇન અને પેક્ટિન નામના ફાઇબર હોય છે, જે લીવરને સાફ કરે છે. બીટમાં મેગ્નેશિયમ, આયરન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. બીટના ઘણા સ્વાસ્થ્ય લાભને કારણે એને સુપર ફૂડ કહેવામાં આવે છે. બીટ વાળ અને ચામડી માટે સારું છે, કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે અને ડિટોક્સ કરવામાં પણ શરીરની મદદ કરે છે. બીટને તમે કાચું સલાડમાં અથવા એનો જ્યુસ પણ લઈ શકો છો. ગ્રીન ટી, શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માટે પર્યાપ્ત માત્રામાં લિક્વિડ લેવું ખૂબ જરૂરી છે. ગ્રીન ટી વજન ઓછું કરે છે અને એન્ટીઓક્સિડન્ટ છે. ગ્રીન ટી લીવરને બીમારીથી બચાવે છે. ખાસ કરીને ફેટી લીવરની બીમારીને રોકવા માટે ગ્રીન ટી સૌથી સારી છે. કોબી વજન ઓછું કરવા માટે અને જલ્દીથી બોડીને શેપમાં લાવવા માટે સેલિબ્રિટી યુઝ કરે છે. આ સિવાય કોબી વજન ઓછું કરવાની સાથે સાથે શરીરને ડિટોક્સ પણ કરે છે. ફ્રુસીફેરસ શાકભાજી, બ્રોકલી, કોબી અને સ્પ્રાઉટમાં સલ્ફોરાફેન નામનો રસાયણ હોય છે, જે વિષાક્ત પદાર્થોની સામે લડવામાં શરીરની મદદ કરે છે. કોબી શરીરને ગ્લુટાથિયોન આપે છે. કોબી એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે લીવરને ડિટોક્સિફાઈંગના કામમાં મદદ કરે છે. પાલકમાં કેલેરી ઓછી છે અને પોષક તત્વો ઘણા બધા છે. પાલકમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે ની સાથે સાથે થાઇમિન, ફોલેટ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, આ લિસ્ટ બહુ મોટું છે. પાલકમાં રહેલા ફ્લેવોનોઇડ શરીરમાં એન્ટીઓક્સિડન્ટના રૂપમાં કામ કરીને કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ કરવામાં મદદ કરે છે. બ્રાઉન રાઈસ, જો તમે તમારા શરીરની સિસ્ટમને સાફ કરવા માંગતા હોય અને સ્વાસ્થ્ય વધારવા માંગતા હોય તો પ્રોસેસ્ડ ફૂડ ના લેવું જોઈએ. સ્વાસ્થ્યવર્ધક સાબુદ અનાજ જેવા કે બ્રાઉન રાઈસ, જેમાં વિટામિન બી, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ફોસ્ફરસ સહિત પોષક તત્વોથી ભરપૂર છે. બ્રાઉન રાઈસમાં ફાઇબરની માત્રા વધારે હોવાના કારણે આંતરડાની સફાઈ કરે છે અને સેલેનિયમ વધારે માત્રામાં હોવાના કારણે લીવર, યકૃતની રક્ષા કરે છે અને ચામડીના રંગના સુધાર કરવામાં મદદ કરે છે. આર્ટીચોક, જો તમે વધારે માત્રામાં ફેટી ફૂડ અને આલ્કોહોલ લેતા હોય તો જમવામાં ઉકાળેલા ગ્લોબ આર્ટીચોકના પાંદડા જરૂરથી એડ કરજો. ગ્લોબ આર્ટીચોકમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને એન્ટીઓક્સિડન્ટ છે, જે ફેટી ફૂડને પચાવવામાં મદદ કરે છે. ગ્લોબ આર્ટીચોક લીવરના કાર્યને ઉત્તેજિત કરવામાં અને લીવરની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ રીતે શરીરને ટોક્સિનની સામે લડવામાં મદદ કરે છે. આર્ટીચોકમાં રહેલા ફાઇટો ન્યુટ્રિયન્ટ યકૃતને પિત્તના ઉત્પાદન માટે ઉત્તેજિત કરે છે, જે ફેટના પાચન માટે મહત્વપૂર્ણ છે. બ્રોકલીમાં સલ્ફારાફેન હોય છે, જે શરીરમાં સંક્રામક કેશિકાઓની સામે લડવા માટે ખૂબ સારું છે. બ્રોકલી ખાવાથી શરીરને કેન્સરના કારણરૂપ રસાયણોની સામે લડવામાં મદદ મળે છે અને શરીરમાંથી ખરાબ રસાયણોને સાફ કરવાની લીવરની ક્ષમતાને વધારે છે. એસ્પરગસમાં ગ્લુટાથિયોનિન હોય છે, જે એક પ્રસિદ્ધ વિષહરણ છે. એસ્પરગસમાં ફાઇબર, ફોલેટ, આયરન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ માટે અસ્પાર
એસ્પાર્ગસ ખૂબ સારું છે. એસ્પાર્ગસ કિડની અને મૂત્રાશયને સ્વયં સાફ કરવામાં મદદ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. ગ્રેપફ્રૂટ ચકોતરામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન B1ની સાથે સાથે પેન્ટોથેનિક એસિડ, ફાઇબર, પોટેશિયમ અને બાયોટીન સહિત ઘણા બધા પોષક તત્વો રહેલા છે. ગ્રેપફ્રૂટમાં રહેલા એન્ઝાઇમ શરીરમાં વસાને તોડીને વજન ઓછું કરવામાં મદદ કરે છે. ગ્રેપફ્રૂટ કેટલીક દવાઓ સાથે પ્રતિક્રિયા કરે છે, માટે વધારે માત્રામાં ગ્રેપફ્રૂટ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો. જ્યારે હેલ્ધી ફૂડની વાત કરીએ ત્યારે અવોકાડોને કેમ ભૂલી શકીએ. અવોકાડો પોષક તત્વોથી ભરપૂર છે. એમાં લગભગ 20 જેટલા વિટામિન અને ખનિજ તત્વો હોય છે, જે વધારે પડતું વજન અને ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. અવોકાડો એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે શરીરમાં હાનિકારક વિષાક્ત તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. કાલીમાં રહેલા એમિનો એસિડ દિમાગને તેજ કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને મેનેજ કરવામાં પણ કાલે ફાયદેમંદ છે. કાલેમાં વધારે માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોવાને કારણે બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં મદદ કરે છે. કોલાર્ડ ગ્રીન સલ્ફરથી ભરપૂર છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. કોલાર્ડમાં વધારે માત્રામાં વિટામિન કે અને વિટામિન એ હોય છે. કોલાર્ડમાં રહેલા ઇન્ડોલ 3-કાર્બિનોલ સ્તન, બૃહદાંત્ર અને ફેફસાના કેન્સરનું રિસ્ક ઓછું કરવામાં મદદ કરે છે. જલકુંભી વધારે પડતા લીલા શાકભાજી અને જડીબુટ્ટીની જેમ જલકુંભી સ્વાસ્થ્યવર્ધક અને ડિટોક્સ ભોજન છે. જલકુંભીમાં મહત્વપૂર્ણ ડિટોક્સિફાઈંગ પોષક તત્વો જેવા કે વિટામિન બી, ઝીંક, પોટેશિયમ, વિટામિન ઈ અને વિટામિન સી રહેલા છે. આ સિવાય જલકુંભીમાં પ્રાકૃતિક મૂત્રવર્ધક ડાયુરેટિક ગુણ રહેલો છે, જે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જલકુંભીને તમે સલાડ, સૂપ અને સેન્ડવિચમાં ઉમેરીને પૌષ્ટિક ભોજન બનાવી શકો છો. હેલ્થ માટે ઉપયોગી આ વિડીયો જરૂરથી જોજો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને મને સપોર્ટ કરજો. થેન્ક યુ. બાય બાય.